વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે પેટા ચૂંટણીની તારીખ જાહેર થતા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે મહત્વપૂર્ણ એ છે કે કોરોનાના કાળમાં યોજાયેલી ચૂંટણીને લઈને સ્થાનિક સમીકરણો પણ બદલાયા છે મહત્વપૂર્ણ એ છે કે અત્યાર સુધી કપરાડા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો હતો અને હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી કપરાડા વિધાનસભાના બેઠક પરથી સતત 4 ટર્મથી જીતતા હતા જો કે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપની છાવણીમાં બેસી ગયા છે અને ભાજપમાં ગયા બાદ અત્યારે ભાજપના સંભવિત ઉમેદવાર તરીકે પ્રચાર ઝુંબેશમાં પણ લાગી ગયા છે ત્યારે કપરાડા વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી જાહેર થતા જ જીતુભાઈ ચૌધરીએ ફરી એક વખત કપરાડા વિધાનસભામાં બેઠક પર જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અત્યાર સુધી કોંગ્રેસમાં રહીને સતત 4 ટર્મ સુધી કપરાડાની જનતાએ જે રીતે તેમને સ્વીકાર્યા હતા એ જ રીતે હવે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના વિકાસના કામોને જોઈને લોકો આ વખતે ભાજપને પસંદ કરશે અને જીતુભાઈ ચૌધરી પોતે સતત 5મી વખત કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર જંગી લીડથી જીતશે તેવો દાવો કર્યો હતો વલસાડ જિલ્લાની અંદર અને વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા મત વિસ્તારની અંદર મારા સમગ્ર વિસ્તારની અંદર જે પણ મારા કામો હતા અને આવતા દિવસોમાં મારે જે કામો કરવાના છે એ મુદ્દાઓ લઈને ખાસ કરીને મારા નોન ટર્ન રસ્તા હોય અને ખાસ કરીને મારે કપરાડા તાલુકાની અંદર સાયન્સ કોલેજની જે ડિમાન્ડ હતી એ સાયન્સ કોલેજનો મારો મુદ્દો છે કારણ કે અત્યારે ટેકનિકલ યુગનો જમાનો છે ત્યાં આર્ટ્સ કોમર્સ કોલેજ છે પણ સાયન્સ કોલેજ નથી એ સાયન્સ કોલેજ માટે અમારે સરકાર પાસે ડિમાન્ડ છે અને સરકાર આવતા દિવસોમાં દરેક આદિવાસી તાલુકામાં સાયન્સ કોલેજ આપે છે એટલે એ પણ મને આપશે અને મળી જશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે ત્યારે સામાન્ય રીતે પ્રજા પણ સમજે છે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજા દરેક હવે જાગૃત છે કે કઈ સરકાર કામ કરી રહી છે કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી ગુજરાતની અંદર નથી એટલે મને પૂરેપૂરો મારા મતદારો ઉપર અને યુવા મતદારો છે એ તો પોતે સમજે છે કે ભાઈ આ સરકાર નરેન્દ્ર મોદી સાહેબની નેતૃત્વવાળી કેન્દ્રની અને રાજ્યની વિજય રૂપાણી સાહેબને નેતૃત્વવાળી સરકાર અને સી આર પાટીલ સાહેબના અધ્યક્ષતાવાળી સરકાર પૂરેપૂરો વિશ્વાસ છે નવા જે મતદારો છે યુવા મતદારો છે અને જે સમજદાર મતદારો છે એમને ખબર છે કે કામ કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સાથે રહેવું પડે તો જ આપણે કામ કરી શકીએ તો કોરોના મહામારી સમગ્ર વિશ્વની છે ખાલી ગુજરાત કે કપરાડાની નથી સમગ્ર ભારત દેશ અને વિશ્વની કોરોના મહામારી છે અને કોરોના મહામારી ખૂબ ગંભીર બીમારી છે તેના માટે આપણે સૌ બધાએ દરેક વ્યક્તિએ કાળજી રાખવાની છે અને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઇઝિંગ જેવી ગંભીર વસ્તુ છે એને ગંભીર વસ્તુને ધ્યાનમાં રાખીને કામ આપણે સૌ બધાએ કરવાનું છે મતદારોએ પણ અને ચૂંટણી પંચના કર્મચારી અધિકારી અને બધાએ જ એ બાબતને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે અને વલસાડ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને તાલુકા મંડળના સંગઠનો અને મારા સંગઠનના હોદ્દેદારો છે એ બધા ઉપર અને ચૂંટાયેલી પાંખ છે ભારતીય જનતા પાર્ટીની અને મારી કોંગ્રેસના જે ચૂંટાયેલી પાંખ હતી એ પણ મારા સાથે જોડાઈ ગયેલી છે અને મને કાર્યકર્તા અને મારા વિધાનસભા મત વિસ્તારના મતદારો ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જીતુભાઈ જ્યાં હોય ત્યાં પણ સારામાં સારું કામ કરી શકે સરકારમાંથી સારું કામ કરી શકે અને લાવી શકે એવો પૂરેપૂરો વિશ્વાસ છે.